આપણે જે બસો ને છવ્વીસ ચર્ચાઓ કરી છે તેમાં આપણે રામકૃષ્ણ કથામૃતના પ્રથમ ભાગના તેરમા ખંડના દસમા અગિયાર સુધીની ચર્ચાઓ કરી લીધી ખંડ તેરમાના અગિયારમા અધ્યાયની ચર્ચા આજે આપણે પ્રારંભ કરવાની છે ખંડ તેરમો અગિયારમો અધ્યાય બાળકની શ્રદ્ધા ઠાકુર શ્રી રામકૃષ્ણ કલકત્તામાં અધરને ઘેર પધાર્યા છે અને તેના દિવાનખાનામાં બેઠા છે અધર એટલે અધર અધરસેન મેજિસ્ટ્રેટ ડેપ્યુટી મજિસ્ટ્રેટ બપોર પછીનો સમય રાખાલ અધર માસ્ટર ઈશાન વગેરે અને પાડોશના ઘણા લોકો હાજર છે શ્રીયુત નરેન્દ્રના આવવાની વાત હતી પરંતુ એ આવી શકેલા નહીં શ્રી ઈશાનચંદ્ર મુખોપાધ્યાયને ઠાકુર શ્રી રામકૃષ્ણ ચાહતા એકાઉન્ટન્ટ જનરલની ઓફિસમાં એક સુપ્રિન્ટેન્ડન્ટ હતા પેન્શન લીધા પછી એ ધ્યાન ધર્મ કર્મ કર્યા કરતા અને વચ્ચે વચ્ચે ઠાકુરના દર્શન કરવા જતા મછવા બજાર સ્ટ્રીટમાં તેમને કે ઠાકુર એક દિવસ આવેલા અને નરેન્દ્ર વગેરે ભક્તો સાથે ભોજન લીધેલું અને લગભગ આખો દિવસ ત્યાં રહ્યા હતા એ પ્રસંગે ઈશાને ઘણા લોકોને આમંત્રણ આપેલું હતું ઈશાન પેન્શન લીધા પછી ઠાકોરની પાસે દક્ષિણેશ્વર ઘણી વાર આવજા કરતા અને અવારનવાર ભાટપાડામાં ગંગાને કિનારે એકાંત સ્થળે ઈશ્વર ચિંતન કરતા હાલમાં ભાટપાડામાં ગાયત્રી પુરસ્ચરણ કરવાની તેમની ઈચ્છા હતી આજ શનિવાર 22 સપ્ટેમ્બર ઈસવીસન અઢારસો ને ત્રશી શ્રી રામકૃષ્ણ ઈશાનને કહે છે તમારી પેલી વાતો કરો તો એક છોકરાએ કાગળ લખેલો તે ઈશાન સાહસે કહે છે એક છોકરાએ સાંભળ્યું કે ઈશ્વરે આપણને ઉત્પન્ન કર્યા છે એટલે તેણે પોતાની પ્રાર્થના જણાવવા માટે ઈશ્વરને કાગળ લખીને ટપાલ પેટીમાં નાખેલો કાગળ લખીને ટપાલ પેટીમાં નાખેલો ઠેકાણું કરેલું સ્વર્ગ એને તો ખબર નહીં આવે ક્યાં ઈશ્વરને ક્યાં મળે તો ઈશ્વર ઠેકાણું સ્વર્ગ શ્રી રામકૃષ્ણ સાહસે જોયું ને આવી બાળકની શ્રદ્ધા હોય તો ઈશ્વર દર્શન થાય ઈશાનને કહે છે અને પેલી કર્મ ત્યાગની વાત ઈશાન ઈશ્વર દર્શન થયે સંધ્યા વગેરે કર્મનો ત્યાગ થઈ જાય ગંગા તીરે બધા સંધ્યા કરે છે પણ એક જણ કરતો નથી એનું કારણ પૂછતા કહ્યું કે મને સૂતક લાગે ત્યારે સંધ્યા કરાય નહીં તો શેનું સૂતક મરણનું સૂતક અને જન્મનું સૂતક એ બંને લાયગા છે બે સૂતક હોય જન્મનું અને મરણનું તો કે બંને સૂતક મને લાયગા છે એટલે મેં સંધ્યા છોડી દીધી કેવી રીતે કે મારી અવિદ્યા માનું મૃત્યુ થયું છે અને આત્મા રામ પુત્રનો જન્મ થયો છે અવિદ્યા માયા માં અવિદ્યા માનું મૃત્યુ થઈ ગયું એટલે સૂતક લાગ્યું અને ફરી પાછો જન્મનું સૂતક આત્મા રામ નામનો પુત્રનો જન્મ થયો છે ઈશ્વર દર્શન થયા પછી એટલે જન્મનું પણ સૂતક લાગ્યું છે આ બંને સૂતક લાગ્યા છે એટલા માટે હવે સંધ્યા કરાતી કરાય નહીં કહેવાનો અર્થ છે જેને ઈશ્વર પ્રાપ્તિ થઈ ગઈ એને પછી આ બાહ્ય કર્મો કરવામાં હવે એને કોઈ જરૂર રહેતી નથી કાશીમાં ગંગા સ્નાન કરીને પગથિયા ચડતા હતા એટલામાં કૂતરાઓ સાથે એક ચંડાલ ને સામેથી આવતા પોતાની તદ્દન પાસે થઈને જતો જોઈને તે બોલી ઉઠ્યા અરે એ તું મને અડી ગયો ચંડાલે કહ્યું મહારાજ તમે મને અડ્યા નથી ને હુંય તમને અડ્યો નથી સૌ કોઈની અંદર રહેલો આત્મા અંતર્યામી અને અલિપ્ત છે દારૂના પ્યાલામાં અને ગંગાજળના પ્યાલામાં પડેલા સૂર્યના પ્રતિબિંબમાં શું કઈ તફાવત છે આદિ શંકરાચાર્યને બહુ મોટો પાઠ મળ્યો એક એ તો મહાદેવ પોતે આવ્યા હતા ચંડાલનું રૂપ ધારણ કરીને એમને જ્ઞાન દેવા માટે શ્રી રામકૃષ્ણ સાહસે કહે છે અને પેલી સમન્વયની વાત કરો ને બધા પંથો દ્વારા ઈશ્વરને પમાય એ શ્રી રામકૃષ્ણ બધા પાસે વાતો કઢાવે છે બધા પોતે બોલતા નથી બધા પાસે વાતો કઢાવે છે એ પહેલી વાત કરો પહેલી વાત કરો આજે બધા પંથો દ્વારા ઈશ્વરને પમાયે ઈશાન સાહસે હરમાં ધાતુ એક માત્ર પ્રત્યયનો તફાવત હરી અને હર ધાતુ એક જ જે હરી તે જ હર શ્રદ્ધા હોય એટલે થયું પ્રત્યય એટલે વિશ્વાસ અને શ્રદ્ધા એટલે પ્રત્યય જોઈએ પ્રત્યય એટલે કે શ્રદ્ધા શ્રદ્ધા હોય તો બધું થયું હરમાં માનો કે હરિમાં માનો હર એટલે શિવ હરિ એટલે વિષ્ણુ પણ બંને એક જ ધાતુ થી બનેલા છે આ તો સંસ્કૃત ની દ્રષ્ટિ થી અને ઈશ્વર પણ એક જ છે નામ અલગ અલગ છે રૂપ અલગ અલગ છે એક જ ઈશ્વર હરિ કહો કે હર કહો એટલે ને કોઈ કોઈક હરિદ્વાર પણ કહે છે અને કોઈ હરિદ્વાર કહે છે જેને હરિ સારા લાગે કે હરિદ્વારમાં ગયો હતો જેને શિવજી સારા લાગે કે હરિદ્વાર ગયો હતો પોતપોતાની રીતે હરિદ્વાર પણ કયો હરિદ્વાર કહો બધું એક જ છે ઈશાન સાહસે કહે છે હરી અને હરમાં એક ધાતુ માત્ર પ્રત્યય તફાવત જે હરિ તેજ હર શ્રદ્ધા હોય એટલે થયું શ્રી રામકૃષ્ણ સહસે કહે છે અને પેલી વાત કરો ને સાધુ હૃદય સૌના કરતા મોટું એવાળી વાત કરોને આની પહેલા ઘણીવાર વાત કરી છે ઈશાન ચંદ્રે પણ શ્રી રામકૃષ્ણ બધાને સાંભળવા માગે છે અને મજા આવે છે વારંવાર આવી બધી સારી વાતો સાંભળવામાં એટલે ઈશાન સાહસે કહે છે સૌથી મોટી પૃથ્વી તેના કરતા મોટો સાગર તેના કરતો મોટું આકાશ પરંતુ ભગવાન વિષ્ણુએ એક પગલામાં સ્વર્ગ મર્ત્ય અને પાતાળ એ ત્રણેયને પામી લીધા હતા એટલે વિષ્ણુ ચરણ સૌથી મોટા પણ એ વિષ્ણુ ચરણ સાધુના હૃદયની અંદર એટલે સાધુનું હૃદય સૌના કરતા મોટું આખી દુનિયામાં સૌથી મોટું કોણ સાધુનું હૃદય એટલે સાધુ પુરુષ સાધુ એટલે સન્યાસીની ભક્ત જે છે જે ભક્ત છે જે સજ્જન છે એ જે ભક્ત છે એના હૃદયમાં કોણ રીએ ભગવાન અને એ ભગવાનના એક ચરણમાં આકાશ પૃથ્વી અને પાતાળ બધા આવી ગયા એટલે આ દુનિયામાં સૌથી મોટું કોણ તો કે ભક્તનું હૃદય એના કરતા મોટું કોઈ નહીં કારણ કે પૃથ્વી સૌથી મોટી પૃથ્વી કરતા મોટો સમુદ્ર સમુદ્ર કરતા મોટો આકાશ અને આકાશ પાતાળ સ્વર્ગ મર્ત્ય બધું વિષ્ણુએ એક પગ દ્વારા કર્યું એટલે વિષ્ણુનો પગ સૌથી મોટો થયો અને એ વિષ્ણુનો પગ એના કરતા મોટું વિષ્ણુ શરીર અને એ આખું વિષ્ણુ શરીર ક્યાં છે ભક્તના હૃદયમાં તો ભક્ત સૌથી મોટું થઈ ગયું આ બધી વાતો સાંભળીને ભક્તો રાજી થાય છે ઈશાન કરવાના છે ગાયતી બ્રહ્મ મંત્ર વિષય વાસના સંપૂર્ણ રીતે ગયા વિના બ્રહ્મ જ્ઞાન થાય નહીં પરંતુ કળિયુગમાં અન્નને આધારે પ્રાણ વિષય વાસના કેમે જાય નહીં રૂપ રસ ગંધ સ્પર્શ શબ્દ વગેરે વિષયોમાં મન હંમેશા રહ્યા કરે એટલે ઠાકુર શ્રી રામકૃષ્ણ કહે કે કળિયુગમાં જ્ઞાન માર્ગ ચાલે નહીં જે બ્રહ્મ એ જ શક્તિ શક્તિની ઉપાસના કરીએ એટલે બ્રહ્મની ઉપાસના થઈ ગણાય જયારે સિષ્ટિ સ્થિતિ પ્રલય કરે ત્યારે બ્રહ્મને જ શક્તિ કહે એ બે જુદી વસ્તુઓ નથી એક જ વસ્તુ શ્રી રામકૃષ્ણ ઈશાનને કહે છે શા માટે તમે નેતી નેતી કરતા ભટકો છો બ્રહ્મ વિશે કશું કહેવાય નહીં માત્ર એટલું જ કહી શકાય બહુ મુશ્કેલ નેતિ નેતિ કરીને તમે ભટકો છો એના કરતાં જ્યાં સુધી દેહભાન છે ત્યાં સુધી ઈશ્વરનો સ્વીકાર કરો ભક્તિનો સ્વીકાર કરો જ્ઞાન કરતાં ભક્તિ સારી આ કહેવાનો અર્થ છે શ્રી રામકૃષ્ણ દેવ આપણે જે કાંઈ જોઈએ છીએ વિચારીએ છીએ એ બધું એ આદર્શક્તિનું એ શક્તિનું ઐશ્વર્ય સૃષ્ટિ પાલન સંહાર જીવ જગત તેમજ ધ્યાન ધ્યાતા ભક્તિ પ્રેમ એ બધું શક્તિનું ઐશ્વર્ય પરંતુ બ્રહ્મ અને શક્તિ અભિન્ન લંકાથી પાછા આવ્યા પછી હનુમાન રામની સ્તુતિ કરે છે અને કહે છે હે રામ તમે જ એ પરબ્રહ્મ અને સીતા તમારી શક્તિ પરંતુ તમે બે અભિન્ન જેમ કે સાપ અને તેની વાંકી ચૂકી ચાલ સાપની ગતિનો વિચાર કરવા જતા સાપનો વિચાર આવે જ અને સાપનો વિચાર કરતાની સાથે સાપની ગતિનો વિચાર પણ આવે જ દૂધનો વિચાર કરતાની સાથે જ દૂધની ધોળાશનો વિચાર આવે દૂધ જેવું ધોળું એટલે કે તેની ધોળાશનો વિચાર કરતાની સાથે જ દૂધનો વિચાર આવે પાણીની ઠંડોકનો વિચાર કરતાની સાથે જ પાણીનો વિચાર આવે તેમજ પાણીનો વિચાર કરતા જ પાણીની ઠંડોકનો વિચાર આવે આદ્ય શક્તિ આ મહામાયાએ બ્રહ્મને ઢાંકી રાખેલ છે આવરણ ગયું એટલે જે હતો તે જ થયો હું જ હું તેજ તમે તમે તેજ હું તત્વમ અસી તત્વમ અસી જ્યાં સુધી આવરણ રહેલું છે ત્યાં સુધી વેદાંતવાદીઓની સોહમ એટલે કે હું જ એ પરબ્રહ્મ કહેવું એ બરાબર લાગુ ન પડે જળનો જ તરંગ તરંગનું જળ ન કહેવાય જ્યાં સુધી આવરણ રહ્યું છે ત્યાં સુધી માં માં કહીને ભગવાનને બોલાવવા એ સારું તમે માં હું તમારું સંતાન તમે પ્રભુ હું તમારો દાસ એવો સેવ્ય સેવકનો ભાવ જ સારો આ દાસ ભાવમાંથી વળી બધા ભાવો આવે શાંત સખ્ય વગેરે શેઠ જો નોકરને ચાહે એ વળી તેને કહે આવ મારી પાસે બેસ તું ને હું એક જ છીએ પરંતુ જો નોકર પોતે જ ઉઠીને શેઠની પાસે બેસવા જાય તો શેઠ નારાજ થાય તેવી રીતે શ્રી રામકૃષ્ણ કહે છે એકવાર તમે આદ્યા શક્તિને પ્રસન્ન કરો તો બસ એ પછી તમને બ્રહ્મપદ આપી દેશે પરંતુ આ સામે ચાલીને હજી સુધી જ્ઞાન થયું નથી અને આમ બ્રહ્માસ્મી ફક્ત કઈ રે કામ નહીં થાય મુખ્ય વાત છે અમ્રહ્માસમી કેવું સારું છે પણ એની પેલાની જે આખી પ્રોસેસ છે વિવેક વૈરાગ્ય એ જો નહીં હોય અને ફક્ત એ કરશે તો એનાથી નહી થાય અવતાર લીલા એ બધું ચિત્ત શક્તિનું ઐશ્વર્ય જે બ્રહ્મ તે વળી રામ કૃષ્ણ શિવ ઈશાન હરિ અને હર માં ધાતુ એક માત્ર પ્રત્યય નો તફાવત સૌનું હાસ્ય શ્રી રામકૃષ્ણ હા એક વિના બે કંઈ જ નહીં

તમારી ભુવન મોહિની માયામાં મુગ્ધ કરો માં ઈશાન પૂછે છે આ માયા શું છે શ્રી રામકૃષ્ણ જે કંઈ જુઓ છો 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 સાંભળો વિચાર કરો એ બધું માયા એક કહીએ તો કામિની કાંચન જ માયાનું આવરણ આ માયાનું વિશે કેટલા બધા પુસ્તકો લખાઈ ગયા કેટલા મોટા મોટા ભાષ્યકારોએ કેટલા કેટલા ગ્રંથો લખ્યા છે અહીંયા શ્રી રામકૃષ્ણ અત્યંત સંક્ષેપમાં બહુ સરળતાથી માયાનો આખો સમજૂતી આપી દીધી જેને સમજવા માટે મોટા મોટા વિદ્વાનો ચક્કર ખાઈ જાય છે માયાને સમજવામાં પણ અહીંયા શ્રી રામકૃષ્ણ અત્યંત સરળતાથી સમજાવી દે છે કે જે કંઈ જુઓ છો સાંભળો છો વિચાર કરો છો એ બધું માયા કેટલાક લોકો માયાને કહે માયા એટલે ભ્રમજાળ માયા એટલે ડિલ્યુશન એટલે કે ભ્રમ માયા એટલે ઇલ્યુશન એ એ પણ ભ્રમ જેને કહેવાય છે કે માત્ર એ દેખાય પણ છે નહીં કલ્પના કોઈ કહે છે ભ્રમ કોઈ કહે છે ભ્રમજાળ કોઈ કહે છે સ્વપ્નવત માયા એટલે અને કોઈ કહે છે માયા એટલે મૃગમરીચિકાવત માયા એ મૃગમરીચકા જેવું જેનું અસ્તિત્વ નથી પરંતુ અહીંયા શ્રી રામકૃષ્ણ કહે છે જે કંઈ જુઓ છો સાંભળો છો વિચાર કરો છો એ બધું માયા જ છે આપણે બધા માયામાં જ છે જે કંઈ આપણે કરીએ બધું માયા એક એક વસ્તુ માયાની અંદરમાં છે આપણે બધા અત્યારે માયાની અંદર જ બેઠા છીએ અત્યારે માયા વિશે જે વાત કરી છે એ માયા ની અંદર બેઠીને બધું માયા એ એક વસ્તુ માયાના કંટ્રોલમાં છે માયાના અંદરમાં છે માયાની પર એક જ છે પરબ્રહ્મ પરમાત્મા એક જ બાકી બધું માયાના અંડરમાં એ પરબ્રહ્મ પરમાત્માની માયાની અંદર આ બધું ચાલી રહ્યું છે એમાં જ આપણે માયા વિશે વાતો કરી રહ્યા છીએ અને માયા શું છે એ તો માયા વિશે ક્યારે ખબર પડે જ્યારે માયાથી પર જાઓ માયાથી પર ક્યારે જવાય જ્યારે આ જે આપણી અત્યારે સ્થિતિ છે અત્યારની જે પરિસ્થિતિ એમાંથી આપણે બહાર આવીએ અત્યારે આપણે શેમાં છીએ ટાઈમ સ્પેસ એન્ડ કોઝેશન સમય સ્થળ અને કાર્ય કારણની મર્યાદાની અંદર છે આનું જ નામ માયા બિયોન્ડ ટાઈમ સ્પેસ એન્ડ કોઝેશન જ્યારે આપણું મન આ સ્થળ સમય અને કાળની મર્યાદાની પાર જશે ત્યારે જ આપણે માયાનું રહસ્ય સમજી શકશું ત્યાં સુધી માયાનું રહસ્ય સમજી શકતું કારણ કે જે કંઈ આપણે જ્ઞાનની વાત કરીએ છીએ અને માયાની પણ વાત કરીએ છીએ બધું માયાના અંડરમાં છીએ ત્યાં સુધી માયાનું આપણે સમજી નહીં શકીએ જ્યાં સુધી આપણે સપના જોઈ રહ્યા છીએ ત્યાં સુધી આ સપન ક્યારે આવ્યું ને ક્યારે પૂરું થયું આપણને ખબર નહીં પડે એ તો જયારે સ્વપ્ન પૂરું થશે ત્યારબાદ ત્યારે ખબર પડે ઓહો આ તો સપનું હતું આ તો સપનું હતું ને સપનામાં હું આવી રીતે આગળ વધ્યો અને સપનામાં આવું થયું ને સપનામાં એક્સિડેન્ટ થયું ને સપનામાં મને પૈસા ને સપનામાં મેં મોટા ગાડી લીધી અને સપનામાં એનું એક્સિડેન્ટ થયું બધું સપનામાં સપનું પૂરું થયું પછી ખબર પડે કે ક્યારે સપનું પૂરું થયું ત્યાં સુધી ખબર નહીં પડે એવી રીતે માયામાંથી જ્યાં સુધી બહાર નથી આવતા ત્યાં સુધી માયાનું રહસ્ય સમજણ નહીં પડે આ બધું માયામાં થઈ રહ્યું છે સ્વામી વિવેકાનંદે એ લંડનમાં માયા ઉપર ભાષણ આપ્યા હતા અદભુત અદભુત ભાષણ ત્યારે આપણને સ્વામી વિવેકાનંદની બુદ્ધિનો ખ્યાલ આવે કે કેવી પ્રખર બુદ્ધિ હશે કે અત્યંત સરળતાથી એ વેસ્ટર્ન ઓડિયન્સને એમણે આખો બધો ઉપનિષદનો સાર આપી દીધો અને માયા વિશેના એમને પ્રવચન છે એનાથી બધાએ અદ્ભુત સ્તંભિત થઈ ગયા મોટા મોટા પ્રોફેસર્સ મોટા મોટા વિદ્વાનો પ્રોફેસર મેક્સ મુલર પ્રોફેસર પાવલ ડાયસન આ બધાય શું કે છે મોમાં આંગળે નાખડી ગયા હરે ટોલસ્ટોય આ બધાય પુસ્ત આ જ્યારે પુસ્તક રૂપે પ્રગટ થયું જ્ઞાન યોગમાં સ્વામી વિવેકાનંદનું માયાનું લેક્ચર અદ્ભુત કે આવું હોઈ શકે આવી સમજૂતી હોય છે કે આ સુધી વિશ્વના ઇતિહાસમાં કોઈ આવી સમજૂતી આપી નથી સાયન્ટિફિક વૈજ્ઞાનિક સરળ સમજૂતી અને ત્યાં સ્વામીજી કહે છે લંડનમાં ત્રણ લેક્ચર્સ આપ્યા માયા ઉપર અને એમાં માયા ઉપર કહે છે માયા 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 એન્ડ ફ્રીડમ માયા એન્ડ ઇલ્યુશન આ બધા જે લેકચર્સમાં સિરીઝ ઓફ લેક્ચર્સ એમાં સ્વામી વિવેકાનંદ કહે છે ઘણા લોકો માયાને કહે છે ભ્રમ ઘણા લોકો છે માયા ઇઝ ડિલ્યુશન ઘણા લોકો છે માયા ઇઝ એન ઇલ્યુશન ઘણા લોકો કહે છે માય ઇઝ અ ડ્રીમ પરંતુ જો ખરેખર એને કેવું હોય તો હું એમ જ કહીશ માયા ઇઝ નથિંગ બટ અ સ્ટેટમેન્ટ ઓફ ફેક્ટ્સ કેટલી બ્યુટીફુલ આ સુધી કોઈ આવી વ્યાખ્યા કરી નથી માયા માયા ઇઝ નથિંગ બટ ધ સ્ટેટમેન્ટ ઓફ ફેક્ટ્સ માયા એટલે શું હકીકતોનો અહેવાલ જસ્ટ હકીકતો આ છે આ હકીકતો છે આનું જ નામ માયા જે કંઈ આપણે જોઈએ બધું હકીકત બધી માયા હકીકતોનો અહેવાલ ઇઝ એ સ્ટેટમેન્ટ ઓફ ફેક્ટ્સ અને વોટ ઇઝ સ્ટેટમેન્ટ શું હકીકત શું છે આ બધી હકીકતો છે અને પછી એક પછી એક કે છે એક પછી એક હકીકતો કે છે કે દરેક પડે દરેક પડે એક એક સેકન્ડમાં લાખો લાખો ગેલેક્સીનું નિર્માણ થાય છે અને લાખો ગેલેક્સીઓ મૃત્યુ પામે છે

ગેલેક્સીસ એવરી સેકન્ડ આર ડેથ ટુવર્ડે આ મૃત્યુ ચારે તરફ મૃત્યુ મૃત્યુ નો ખેલ અને તેમ છતાં દરેકે દરેક માણસ માને છે કે હું કોઈ દિવસ મરવાનો નથી મને મૃત્યુ આવવાનું નથી મૃત્યુ નામની કોઈ વસ્તુ મને આવશે નહીં એવરી સેકન્ડ વી આર ગોઈંગ ટુવર્ડ ડેથ દરેક પડે આપણે મૃત્યુ તરફ આગળ વધી રહ્યા છીએ અને તેમ છતાં દરેકે દરેક વ્યક્તિ એમ માને છે હું કોઈ દિવસ મરીશ નહીં ધીસ ઇઝ માયા આનું નામ માયા આવી રીતે એક પછી એક ધીસ ઇઝ માયા એન્ડ ધીસ ઇઝ માયા એન્ડ ધીસ ઇઝ માયા એક પછી એક સ્વામીજી સ્ટેટમેન્ટ ઓફ ફેક્ટ દેતા જાય છે દેતા જાય છે દેતા જાય છે એ માયાનો લેક્ચર્સ ત્રણ લેક્ચર્સ બહુ સુંદર એ જ્ઞાન યોગમાં છે તો એ જ વાત અહીંયા શ્રી રામકૃષ્ણ કહે છે માયા જે કંઈ સાંભળો છો જે કંઈ જુઓ છો વિચાર કરો છો એ બધું માયા આ જે કંઈ આપણે બધું માયામાં જ છે માયાથી પર ફક્ત એક ઈશ્વર બાકી બધું માયાની અંડરમાં છે બધી માયાના રાજ્યમાં આપણે બધા માયાના રાજ્યમાં આપણે માયા વિશે વાતો કરી રહ્યા છીએ માયાના રાજ્યમાં બેસીને આપણે માયાના રાજ્યમાં આપણે જમીએ છીએ માયાના રાજ્યમાં આપણે જીવીએ છીએ માયાના રાજ્યમાં આપણે બધું કામ બધું માયા જ માયા છે એક શબ્દમાં કહીએ તો કામિની કાંચ જ કાંચન જ માયાનું આવરણ અને એમાં પણ એને કન્ડેન્સ કરી દીધું શ્રી રામકૃષ્ણ દેવે કે આ માયા કેવી રીતે આવે છે તો માયા નું કારણ તો ઘણું બધું છે એ આવરણ જેમ વાત કરીને કોઈ કહે છે માયા એટલે ડિલ્યુશન ભ્રમ કોઈ કહે છે માયા એટલે ઇલ્યુશન કોઈ કહે છે માયા એટલે સ્વપ્ન પરંતુ અહીંયા માયાનું વાત કરીશું કે કવરિંગ એક આવરણ એક પડદો અને એ આવરણ એ આવરણ અજ્ઞાનનો પડદો પણ એ અજ્ઞાનમાં શ્રી રામકૃષ્ણ હજી સ્પેસિફાઈ કરે છે કામિની અને કાંચન આ બે વસ્તુને લીધે ઇગ્નોરન્સ આવે છે વ્યક્તિના મનમાં અજ્ઞાન ક્યારે આવે છે જ્યારે એમાં આસક્તિ આવે છે બે વસ્તુ પ્રત્યેની આસક્તિ જાય તો તરત જ અજ્ઞાનનો પડદો દૂર થઈ જાય શ્રી રામકૃષ્ણ કહે છે કામિની અને કાંચન પાન ખાવું તમાકુ પીવી શરીરે તેલ લગાવવું એ બધામાં દોષ નહીં એકલામાં એ બધાનો ત્યાગ એકલા એ બધાનો ત્યાગ કરે શું વળે એનો અર્થ નથી કે બધે તમાકુ ખાવાનું શરૂ કરો ઘણા લોકો પાછું બરાબર સમજતા નથી કે કથામૃતમાં અમે સાંભળ્યું કે તમાકુ પીવું ખરાબ નથી એટલે હવે તમાકુ ખાવાનું શરૂ કરે શ્રી રામકૃષ્ણ જે વાત કરે છે એને સમજવાનો પ્રયત્ન કરીએ કે જે મુખ્ય આનો પણ ત્યાગ કરવો જરૂરી છે પણ ફક્ત આ ત્યાગ કરવાથી નહીં ચાલે એના કરતા મોટી વસ્તુનો ત્યાગ નહીં કરો તો માત્ર તમાકુ ત્યાગ કરવાથી ઈશ્વર દર્શન નહીં થાય એમ કહેવા માંગે છે એનો અર્થ નથી કહેતા કે બહુ તમાકુ ખાઓ અને કેન્સરમાં કેન્સર થઈને પછી કેન્સર હોસ્પિટલમાં એડમિટ થાવ એવું શ્રી રામકૃષ્ણ નથી કહેતા કેટલાક લોકો પછી એનો અવળો અર્થ લઈ લે છે એવો જો શ્રી કૃષ્ણ કીધું ને પેજ નંબર ટુ નાઇન્ટી ફોર જુઓ તમને ખબર નથી શું તમે કથામૃત વાંચો છો તમે વળી અમને તમાકુ છોડવાની વાત કરો છો કથામૃત તમે વાંચો પેજ નંબર ટુ નાઇન્ટી ફોર શ્રી કીધું છે પાન ખાવું તમાકુ પીવી શરીરે તે લગાવડું એ બધામાં દોષ નહીં એટલે પછી તમે શું કરો દોષ કાઢો છો એન પછી આગળનું સેન્ટેન્સ વાંચો એકલા એ બધાનો ત્યાગ કરે શું વળી એકલા એનો ત્યાગ કરવાનો છે પણ એનાથી મોટી વસ્તુનો ત્યાગ કરવાનો છે જે નહીં થાય તો માત્ર તમાકુનો ત્યાગ કરવાથી ઈશ્વર દર્શન નહીં થાય હા તો એનો અર્થ એ નથી કે તમાકુ ખાવાનું તમાકુ ત્યાગ કરવાથી તમને કેન્સરમાંથી તમે બચી જશો એ બરાબર છે એ હેલ્થ તમને ના દ્રષ્ટિથી એ બરાબર છે તમે તમાકુ છોડી દો પરંતુ માત્ર તમાકુ છોડવાથી ઈશ્વરની પ્રાપ્તિ નહીં થાય ઈશ્વરની પ્રાપ્તિ માટે સંસાર પ્રત્યેની આસક્તિનો ત્યાગ કરવો પડે માયાનો અજ્ઞાનનો પડદો દૂર કરવો પડે ત્યાગની ખરો ત્યાગ અવારનવાર નિર્જન સ્થળે જઈને સાધન ભજન કરી ભક્તિ પ્રાપ્તિ કરીને મનથી ત્યાગ કરે સંન્યાસીઓ બહારથી ત્યાગ અને મનથી ત્યાગ એમ બંને ત્યાગ કરે કેશુસે મેં કહેલું જે ઓરડામાં પાણીનું માટલું અને અથાળા આંબલી હોય એ ઓરડામાં પિત્ત વિકાર નો દર્દી રહે તો એ કેમ કરીને સાજો થાય ભિત્ત રોગી હોય ને એને તો આ જોઈએ મને અથાણું આપો મને આંબલી આપો મને અથાણું આપો મને આંબલી આપો મને પાણી પીવું છે હવે એની બાજુમાં જ પાણી છે એના બાજુમાં અથાણું આંબલી છે તો પછી રહી શકે ન રહી શકે એવી જ રીતે આ સંસારમાં ચારે તરફ અથાણા ને આંબલી જ છે ચારે તરફ અને અત્યારે તો સમાજમાં તો એટલા બધા જાતના અથાણા વૈદ્યા છે એટલા જાતના અથાણા કેટલી જાતના પિકલ્સની બોટલ્સ આવી છે એ સુપર સ્ટોરમાં મળે છે બધી દુકાનમાં મળે છે અને જે અર્થમાં શ્રી રામકૃષ્ણ કહે છે અથાણું એટલે કે આપણને જે અટ્રેક્શન કરે છે આપણને ઇન્દ્રિયોને એ અટ્રેક્ટિવ બધા પ્રોડક્ટ ટીવીમાં બધું દેખાડે ચેનલ્સમાં દેખાડે સ્ટોરમાં દેખાડે પોસ્ટમાં દેખાડે એડવર્ટીઝમેન્ટમાં દેખાડે આ વન્ડરફુલ કાર વન્ડરફુલ દિશ વંડરફુલ ધીસ આ બધું આ બધું આકર્ષિત કરે પૈસા મેળવવા માટે થઈને એ બધું આપણી ઇન્દ્રિયોને અટ્રેક્ટ કરે છે તો ચારે તરફ અથાણા અને આંબલી જ છે હવે તો હવે તો બહુ વધી ગઈ રામકૃષ્ણ દેવના સમયમાં નહીં હોય એકસો વર્ષ પહેલા બહુ જ ઓછી આંબલી ને બહુ જ ઓછા અથાણા હવે તો કેટલી જાત જાતના અથાણા જાત જાતની ચેનલ્સ ટીવીમાં જાત જાતના આંબલી અને પાણી તો પાણી તો પાણી જ પાણી એવી અવસ્થામાં આપણો વિકારનો રોગ આપણને થયો છે કયો રોગ માયાનો રોગ લાગુ પડ્યો છે ભૌરોગનો લોગ લાગુ પડ્યો છે થોડુંક અલગ જવું પડે એટલા માટે શ્રી રામકૃષ્ણ કહે છે નિર્જનમાં જવું પડે કે જ્યાં અથાણાઆંબલી નથી પાણી નથી એવી જગ્યાએ જાઓ સત્સંગ કરો જ્યાં પવિત્ર વાતાવરણ છે જ્યાં અથાણા આંબલીની વાતો નથી બાકી બધી જગ્યાએ જાઓ તમે ટ્રેનમાં જાઓ અથાણાંબલી અથાણા આમલીની જ વાતો ઓને લોટરીમાં કેટલા રૂપિયા મળ્યા ને ઓલા કેટલા ઇન્વેસ્ટમેન્ટ કર્યું આ પૈસો 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 અને પછી ભોગ 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 એની જ વાતો ટીવીમાં કઈ ચેનલ ઓલી સાસુ કેમ આમ બોલતી કેટલી બધી વાતો 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 જ ચારે તરફ અથાણા આંબલી અથાણા આંબલી ટ્રેનમાં જાઓ અથાણા આંબલી બસમાં જાઓ અથાણા આંબલી રસ્તામાં જાઓ અથાણા આંબલી ચારે તરફ આ બધું એમાંથી ક્યાંથી આપણું રોગ દૂર થાય એટલા માટે શ્રી રામકૃષ્ણ કહે છે ભાઈ વિકારનો રોગી અને ત્યાં અથાણા આંબલીને ને પાણી છે નહીં થાય જો માયામાંથી છૂટવું હશે તો જરાક મ્યુઝિયમમાં જાવું પડે ટાઈમ ક્યાં છે તો કાંઈ વાંધો નહીં એક મહિનો નહીં જઈ શકો વર્ષમાં એક મહિનો વર્ષમાં એક મહિનો તો પંદર દિવસ જાઓ એવી જગ્યાએ માત્ર હોય અથાણું અંબલી કાંઈ ન હોય ફક્ત ભગવાનની વાતો હોય ભગવાનનો જ સત્સંગ હોય અરે કાંઈ નહીં અઠવાડિયે એકવાર રવિવારના એકવાર વાર એક કલાક જાઓ આશ્રમમાં એક કલાક એક કલાક તો એક કલાક એનો પણ એનાથી પણ તમને થોડોક ફરક પડશે અહીંયા આવીને તમારો વિચાર બદલાઈ જશે જુઓ સત્સંગ કરવો જોઈએ બની શકે એટલા પુસ્તકો વાંચવા જોઈએ ટાઈમ કાઢવો જોઈએ ભગવાનનું નામ લેવું જોઈએ નહીં તો માયાના શકંજામાંથી નીકળવું અશક્ય છે અશક્ય આ જે પડદો છે એટલો જોરદાર છે એટલા માટે શ્રી રામકૃષ્ણ કહે છે કેશવસેનને મેં કહેલું જે ઓરડામાં પાણીનું માટલું અને અથાણા નિર્જન સ્થળે રહેવું જોઈએ નિર્જનમાં ન જાવ તો કમસે કમ પવિત્ર સ્થળે જાઓ સત્સંગમાં જાઓ પણ નિર્જનમાં એક મહિનામાં મહિનો એક મહિનો ન પંદર દિવસ જાઓ શ્રી રામકૃષ્ણ કહે છે કાંઈ ત્રણ દિવસ માટે પણ જાઓ પણ એ ત્રણ દિવસ માટે પણ જાય તો કે ત્રણ દિવસ માટે અમે જઈએ તો ખરા અમે નિર્જનમાં જઈએ પણ મારે ટેપ રેકોર્ડર સાથે જોઈએ હો એના વગર તો મને નહીં હાલે અને રેડિયો ન્યૂઝ સાંભળવો જ પડશે અને મારી પત્ની ને બાળકો સાથે હોય ની તો નહીં ચાલે તો પછી ભાઈ નિર્જન ક્યાં આવ્યું એનું એ મકાન તમારે આશ્રમમાં આવ્યું જે તમારું મકાન એ જગ્યા બદલાય બાકી તો બધા અથણ આમલી તો સાથે લઈ તમે હવે પાછા અથાણ આંબલી માંથી દૂર થવા માટે લઈએ તો એ અથાણ આંબળી સાથે લઈ જાય જ્યાં જઈએ તો નહીં થાય કમસે કમ ત્રણ દિવસ માટે અથાણા આંબલીથી દૂર પાણીથી દૂર આ સત્સંગ એવી રીતે કરવો તો જેનાથી ધીરે ધીરે આપણને ત્યારે ખબર પડે કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ અને આ જે આશક્તિ એ જે આપણો અજ્ઞાનો પડદો દૂર થાય એક ભક્ત કહે છે માશે નવ વિધાન કેવું છે જાણે કે ખીચડા જેવું શ્રી રામ કહે કોઈ કોઈ કહે છે કે આધુનિક હું વિચાર કરું કે બ્રાહ્મ સમાજ ને ઈશ્વર સુધી બીજો બ્રાહ્મણ સમાજ ને ઈશ્વર સુધી બીજો એક ઈશ્વર કહે છે કે નવ વિધાન એ નવીન વિધાન છે તે હશે ભાઈ જેમ છ દર્શન છે ષડ દર્શન તેમ એ બીજું કંઈક હશે શ્રી રામકૃષ્ણ બહુ સરળ છે અરે ભાઈ હશે નવ વિધાન નવું કઈક વિધાન હશે એ નવ વિધાન બ્રાહ્મણ સમાજમાં નવ વિધાન શ્રી કેશવચંદ્ર સેને શરૂ કરેલું નવું નવું વિધાન એટલે કે નવો ધર્મ ભાઈ નવો ધર્મ વળી તમે શું કરશો કઈ તમારું ઈશ્વર અલગ છે એનું એ વાત તમે કરો છો પરંતુ નિરાકારવાદીઓની ભૂલ શી થાય છે ખબર છે એમની ભૂલ એ કે તેઓ કહે છે કે પરમાત્મા નિરાકાર જ બીજા બધા મત ખોટા હું તો મારા અનુભવથી જાણું છું કે પરમાત્મા સાકાર તેમજ નિરાકાર બે ઉપરાંત એ કેટલું થઈ શકે એ સર્વ કાંઈ થઈ શકે આ શ્રી રામકૃષ્ણ દેવ વારંવાર કહે છે ભાઈ જે લોકો નિરાકારમાં માને છે તમે ભલે પોતાનું માનો પણ જે લોકો એમ કે નિરાકાર જ સાચું ભગવાન વળી સાકાર રૂપ ધારણ કરી શકે અનંત ઈશ્વર આવું નાનકડું રૂપ ધારણ કરે અરે એની પાસે આનંદ શક્તિ છે ગમે તે રૂપ ધારણ કરે આવડું કરે ને આવડું કરે વામન રૂપે થાય વિરાટ રૂપે થાય એના બધી શક્તિ છે અને નિરાકાર પણ થાય સાકાર પણ થાય આ વસ્તુ શ્રી રામકૃષ્ણ વારંવાર કહે છે કે મેં પોતાના અનુભવથી જોયું છે એ પરબ્રહ્મ પરમાત્મા ક્યારેક નિરાકાર થાય છે ક્યારેક સાકાર થાય છે હું તો મારા અનુભવથી કહું છું કે જાણું છું કે પરમાત્મા સાકાર તેમજ નિરાકાર બે ઉપરાંત કેટલું થઈ શકે સર્વ કઈ થઈ શકે રસિક ને ઘેર રસિક ભંગી રસિક ભંગી એ રસિક ભંગી નું મકાન તમે કલકત્તામાં હવે જવાના છે અહિયાંથી આ જાન્યુઆરી મહિનામાં જશે અહિયાંથી પચીસ લોકો જવાના છે

તમે કૃપા કરો છો કેટલા લોકો કેટલા લોકો આવ્યાની કૃપા કરે છે હું તો અહીંયા કામ કરું છું મારા પર કાંઈ કૃપા કરી નહીં શ્રી રામ કહે અરે તારું તો થઈ ગયું પેલેથી તું આટલી બધી અહીંયાની સેવા કરે છે તારા માટે તો જ થઈ ગયું શું કરા ચિંતા કરે છે ભગવાન તારું બધું ઠીક કરશે અને માથે હાથ આપ્યો ને મંત્ર આપ્યો એ રસિક મહેતર જે પાયખાનું સાફ કરતો રસ્તો સાફ કરતો દક્ષિણેશ્વરનું બધું કચરો સાફ કરતો એ રસિક મહેતરનું મકાન નજીકમાં જ છે એ રસિક મહેતર જે આ જે દિવસે એનું મૃત્યુ થવાનું હતું એને કીધું લાવો લાવો મને ખાટલામાં સુડાવો ત્યાં તુલસીનું ઝાડ હજી પણ તુલસીનું ઝાડ રાખેલું છે એક તુલસીનું ઝાડ હતું એના આંગણામાં એ તુલસીના ઝાડ પાસે એનો ખાટલો રખડાયો અને ત્યાં સુતો હરી આ આવો પ્રભુ આવો રામકૃષ્ણ દેવ આવ્યા અરે આસન આપો આસન આપો એને રામકૃષ્ણ દેખાય છે બીજા કોઈને દેખાતા નથી રામકૃષ્ણ આવ્યા રામકૃષ્ણ આવ્યા પ્રભુ આવ્યા વાહ વાહ પ્રભુ તમે મને કીધું તું મૃત્યુને સાથે હું તારી આવીશ આવ્યા પ્રભુ આવ્યા એને દર્શન થાય છે બીજા કોઈને થતા નથી અને ખરેખર રામકૃષ્ણ દેવે દર્શન દીધા અને એને જોયું કે રથ આવ્યો અને રથમાં એને શ્રી રામકૃષ્ણ લઈ ગયા એને જે પ્રોમિસ આપ્યું પાડ્યું આ રસિક મહેતરનું તો જે જગ્યાએ આ થયું હતું ત્યાં એક તુલસીનું ઝાડ છે ઝાડ હજી સુધી રાખવામાં આવ્યું છે અને હવે આ રસિક મહેતરનું મકાન શારદા મઠે ખરીદી લીધું છે દક્ષિણેશ્વરમાં શારદામઠ છે એ લોકો ખરીદી લીધું છે હવે એ લોકોની બ્રાન્ચ ત્યાં થશે શારદા મઠની બહુ સરસ થયું છે આ લેટેસ્ટ ન્યૂઝ કહું છું તો એ રસિક મહેતાનું મકાન જે લોકો દક્ષિણેશ્વર જાય જરૂરથી રસિક મહેતાનું મકાન જોવાનું બહુ આનંદ આવશે તો શ્રી રામકૃષ્ણ કહે છે હું ત્યાં ધ્યાન કરતા કરતા મન ચાલ્યું ગયું કે રસિકને ઘેર રસિક તો ભંગી મનને કહ્યું રહે સાલા અહીં જ રહે માએ દેખાડી દીધું કે ભંગીના ઘરના માણસો બધા હાલે ચાલે છે તે ખોખા માત્ર અંદરમાં એ જ કુંડલીની એક જ કુંડલીની એ સઠચક્રો એ ભંગી હોય કે શેઠ હોય કે રાજા હોય કે રંગ હોય દરેક ની અંદર એ શરીરમાં દરેકની અંદર કુંડલીની શક્તિ છે દરેક ની અંદર ચક્રો છે બહાર થી શરીર અલગ દેખાય છે અંદરમાં બધા એ જ વાતો છે એટલે શ્રી રામકૃષ્ણને આ અનુભૂતિ થઈ છે એ આદ્યશક્તિ સ્ત્રી કે પુરુષ શ્રી રામકૃષ્ણ પોતે પૂછે એ આદ્ય શક્તિ જે છે સ્ત્રી કે પુરુષ મેં ત્યાં દેશમાં જોયું કે લાહા બાબુને ત્યાં કાલી પૂજા થાય છે

એ જ જગ્યા જ્યાં જન્મ થયો હતો એ જગ્યાએ હવે મંદિર બન્યું છે અને જે ઝૂંપડીમાં શ્રી રામકૃષ્ણ ઓળામાં રહેતા હતા એ ઝૂંપડી પણ એમને રાખવામાં આવી છે રઘુવીરનું મંદિર છે આ બધું કામરપુકુરમાં આશ્રમ અમારો થયો છે રામકૃષ્ણ મિશન એ બધું દેખાડશે પ્લસ આજુબાજુમાં આ બધું દેખાડશે જ્યાં જ્યાં રામકૃષ્ણ જતા હતા એમાંનું એક સ્થળ તમને દેખાડશે લાહા બાબુનું મકાન તો લાહા બાબુ એ ત્યાંના જમીનદાર હતા કામારપુકુરના એ શ્રી રામકૃષ્ણ ત્યાં ક્યારેક જતા તો ત્યાં દેશમાં જોયું કે લાહા બાબુને ત્યાં કાલી પૂજા થાય છે ત્યાં માતાજીના ગળામાં જનોઈ પહેરાવેલી છે એક જણે પૂછ્યું કે માતાજીના ગળામાં જનોઈ શું કામ માતાજીના ગળામાં જનોઈ એક ભક્તે પૂછ્યું કેમ જનોઈ તો પુરુષો પૂછે અને આ તો માતાજી જગદંબા એમાં વળી જનોઈ નાખી દીધી તમે ત્યારે જેને ત્યાં પૂજા થતી તેણે કહ્યું ભાઈ તે જ બાને બરાબર ઓળખ્યા લાગે છે મને તો ખબર નથી કે મા પુરુષ છે કે સ્ત્રી જગદંબા એ તો જગદંબા તો પુરુષ અને સ્ત્રીથી પર તુમી પુરુષ કી નારી આમી ભૂજી નારી એક બહુ સુંદર ગીત છે તુમી પુરુષ કી નારી તમે પુરુષ છો કે સ્ત્રી મને ખબર નથી તમે જ જ જ છો 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 તમે તમે નિરાકાર બધું આ સમસ્ત જગત તમે જ જ છો છો તમે તમે કોણ પુરુષ તમે જ પુરુષ તમે સ્ત્રી ત્વ સ્ત્રી પુમાનસી શાસ્ત્રમાં પણ કહ્યું એ જ આત્મા અને અહીંયા જગદંબા વિશે તમે પુરુષ તમે પુરુષ કી નારી આમી બુજી નારી એ જ વાત તો કહે છે એ ભાઈ તે જ માને બરાબર ઓળખા છે કે તું તો એમ કે ગળી ગયા માતાજીની અંદર ષટચક્રોનું જ્ઞાન લઈ લીધા પછી શિવ માની જાંગમાંથી બહાર આવ્યા ત્યાર પછી શિવે તંત્રોની ઉત્પત્તિ કરી એ ચિત્ત શક્તિના મહામાયાના શરણાગત થવું જોઈએ ઈશાન કહે આપ કૃપા કરો શ્રી રામકૃષ્ણ દેવને ઈશાન કહે છે આપ કૃપા કરો શ્રી રામકૃષ્ણ કહે છે સરળ ભાવથી બોલો હે ઈશ્વર દર્શન દો અને ઈશ્વર સારું રડો અને બોલો હે ઈશ્વર કામિની કાંચનમાંથી મારું મન હટાવી લો અને ડૂબકી મારો ઉપર ઉપર તરીકે કઈ રત્ન મળે ડૂબકી મારવી જોઈએ બહુ સુંદર ગીત છે બંગાળીમાં ડૂબ 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 રૂપ સાગરે અમાર મન કે હે માન આ રૂપ સાગરમાં ડૂબ અને બીજી પણ બીજું પણ એક ગીત છે કે આ અંદર ન અંદર નહીં ડૂબ અંદર નહીં જા સાગરમાં અંદર ગોતા નહીં લગાવ તો રત્ન તો મળશે નહીં કોતો રત્ન પોડ્યા છે રત્ન માણિક કે કોતો પોડ્યા છે ઓઈ જલે કેટલા બધા રત્ન અને માણેક આ જળમાં પડ્યા છે પરંતુ મળશે ક્યારે ડૂબકી મારવી પડશે ઉપર ઉપર તૈરે રત્ન નહીં મળે રત્ન માટે તો અંદર નીચે જવું પડે સમુદ્રમાં ગોથું લગાવવું પડે એવી રીતે આ ચિદાન રૂપી સાગરમાં ધ્યાન વખતે અંદર ડૂબવું પડે ઉપર ઉપર કરવાથી નહીં ચાલે તો આપણને આ માન દર્શન થાય ઈશ્વરના દર્શન થાય એટલે શ્રીરામ છે ડૂબકી મારો ઉપર ઉપર તેને કઈ રત્ન મળે ડૂબકી મારવી જોઈએ ગુરુની પાસે જઈને તપાસ કરવી જોઈએ એક જણ શિવનું બાળલિંગ શોધતો હતો શોધતો હતો તેને કોઈ કીધું કે અમુક નદીને કાંઠે જાઓ ત્યાં એક ઝાડ દેખાશે એ ઝાડની પાસે એક વમળ છે તેમાં ડૂબકી મારવી જોઈએ તો શિવનું બાળલિંગ મળે એવી રીતે ગુરુની પાસેથી ખબર પૂછી લેવા જોઈએ ઈશાન સમજવા જોઈએ ત્યારે તો મંત્રમાં શ્રદ્ધા બેસે ને ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ શ્રી ગુરુને એટલા જ માટે મંત્ર કહેવો છે કે એ જ ગુરુ શક્તિ વ્યક્તિમાં આવે છે મનુષ્ય રૂપે આવે છે શ્રદ્ધા આવી તો તો બધું થઈ ગયું શુદ્રે એટલે કે એકલવ્ય વનમાં માટીના દ્રોણાચાર્ય બનાવીને બાણ વિદ્યા પ્રાપ્ત કરી હતી માટીના દ્રોણાચાર્યની પૂજા કરતો સાક્ષાત દ્રોણાચાર્ય સમજીને અને એથી એ બાણ વિદ્યામાં સિદ્ધ થયેલો એટલે શ્રદ્ધા જો હોય તો સિદ્ધિ મળે અને ઈશાન હવે શ્રી રામ કહેશે અને ઈશાન તમે બ્રાહ્મણ પંડિતોને સાથે બહુ વધુ પડતું ભળવાનું રાખોમાં આ વ્યવહારિક સૂચન આપે છે તમે આ બ્રાહ્મણ પંડિતોની સાથે બહુ પડતું ભળવાનું એમને તો એક જ કાળજી બે દોઢિયા ક્યાંક મળે દક્ષિણાના એની નજર દક્ષિણા ઉપર છે એ આખી નજર જેમ ગીધની નજર હોય પેલા સબ ઉપર કે ક્યાંથી ક્યારે માંસ ખાવ એમ આ બધા બ્રાહ્મણો કે એની નજર દક્ષિણા ઉપર હોય તમારી દક્ષિણા પડાવવા માટે ગમે એવી વાતો કરે અને તમને બહુ સરસ મીઠી મીઠી વાતો કરીને ભોળવી લે અને તમારો ટાઈમ પણ જાય અને તમને બીજી દિશામાં લઈ જાય માટે એમાં એની વાતોમાં આવતો નહીં મેં જોયું કે બ્રાહ્મણો સ્વસ્તી વાંચન કરવા આવ્યા છે કે ચંડી પાઠ કે બીજો કોઈ પાઠ કરી રહ્યા છે તો જોયું તો અડધો અડધ પાને એમને મુલટાવે જાય આ તો ઘણી આપણે જોયું છે તમે જાઓ પંડિતોને કહો બરાબર ફટાફટ ઉલટાવતા જ કારણ કે ઓલા બાકી બીજાને તો ખબર નથી બીજા સંસ્કૃતમાં શું બોલે છે શું નહીં અને ક્યાંક તો વચમાં એક ને એક શ્લોક બીજી ઘણી વાર બોલાવ્યા જાય અને એટલા પડપટ બોલે કે આપણને એમાં કંઈ સમજાય નહીં વચમાં વચમાં એને ન પણ આવડતું હોય તો આમ બોલતા જાય પછી કેટલાક પછી આમ પાના એમને પલટાવી દે એ જલ્દી જલ્દી કારણ કે પાછી અઢાર પૂજા હમણાં લક્ષ્મી પૂજા આવશે દિવાળીમાં હવે એક રાતમાં અઢાર પૂજા કરવાની તો એમ જ કરે ને ભાઈ તું બેસ લાવ લાવ દક્ષિણા લાવ અરે પણ પેલા પાઠ તો કરો ફટ ફટ પાના પલટાવ્યા પાઠ બોલે લાવ મારે બીજી જગ્યાએ લાવ દક્ષિણા લાવ દક્ષિણા લાવ દક્ષિણા દક્ષિણામાં છે તમારી લક્ષ્મી પૂજા થઈ કે નહીં નથી પણ એમાં સારા બ્રાહ્મણો પણ છે સારા પંડિતો છે બધા એવા નથી પણ શ્રી રામકૃષ્ણ બધું જાણે છે શ્રી રામકૃષ્ણ દક્ષિણેશ્વરમાં બેઠા બેઠા બધી ખબર રાખે છે આ સંસારમાં શું થાય છે એ ગજબની વાત અલગ બેઠા છે દિવસ રાત એનું મન ભગવાનમાં છે મા કાળીમાં છે પણ આ બધી આ સંસારમાં જે વાતો ચાલે છે બધી ખબર છે પોતાના મોત માટે તો એક નક કાપવાની નરણી બસ થઈ પડે બીજાને મારવા માટે ઢાલ તરવા શસ્ત્રો જોઈએ જુદા જુદા અનેક શસ્ત્રો જાણવાની કશી જરૂર શસ્ત્રો જાણવાની કશી જરૂર નહીં એકચ્યુઅલી શાસ્ત્રો હોવું જોઈએ ભૂલ લાગે છે જુદા જુદા અનેક શાસ્ત્રો જાણવાની કશી જરૂર નહીં જો વિવેક ન હોય તો એકલી પંડિતાયથી કંઈ ન વળે શટ દર્શન ભણીએ કંઈ ન વળે નિર્જન સ્થળે એકાંતમાં રડી રડીને પ્રભુને પુકારો એ જ બધું કરી દેશે અહીંયા શ્રી રામકૃષ્ણ દેવે બહુ સુંદર વાતો કરી કે ભાઈ આટલું બધું તમે ગમે એટલું શાસ્ત્ર પાઠ કરો પણ જો વિવેક વૈરાગ્ય નહીં હોય એ શાસ્ત્ર પાઠથી કઈ કઈ વળશે નહીં અને બહુ સરળ રસ્તો બતાવ્યો ભગવાનને પ્રાર્થના કરો ભગવાન દર્શન આપશે આટલું બધું શાસ્ત્ર પાઠ કરવાની શું જરૂર છે હા કોઈને જ્ઞાન દેવું હોય તો તમને તલવાર લાગે પણ પોતાને મારવા માટે એક નરે બહુ છે પોતાને જ્ઞાન મેળવવા માટે પોતાને ભક્તિ ભગવાનની પ્રાપ્તિ માટે થઈને બસ એ આટલા બધા જ્ઞાનની જરૂર નથી બીજાને દેવું હોય તો તમે શાસ્ત્ર પાઠ કરો પણ પોતાને ભગવાનના દર્શન કરવા છે માત્ર વ્યાકુળતાપૂર્વક પ્રાર્થના કરો તો બધું થઈ રહેશે બાકીની જે ચર્ચા આપણે આવતા રવિવારે કરશું ઓમ શાંતિ 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 હરિ ઓમ તત્સત श्रीराम कृष्ण 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 कृष्ण